न्यूज प्लस चैनल ने सीधी वात में आप सबनु स्वागत छे। हूँ छू जीतूभाई पंड्या। गई काले गुजरात हाईकोर्ट में बे बे जजों पर चप्पल फेंकवानी बहुज शरमजनक घटना बनी। एक वकील तरीके मारू माथू शरम थी झूकी गयु कि न्यायमूर्तिओ साथ आवो दुर्व्यवहार थयो। हूँ एने वखोड़ी नाखू छू। आ बने आरोपीओ जेमणे आ दुष्कृत्य कर्यु छे એ માફીને પાત્ર ચોક્કસ નથી, પણ સામે પક્ષે સવાલ એ છે કે ભારતમાં જે ન્યાયતંત્ર છે એની પર હવે લોકોને વિશ્વાસ રહ્યો છે ખરો? તમને જાણીને નવાઈ લાગશે કે 2-4 લાખ 5 લાખ રૂપિયા સુધીના સિવિલ દાવા તો કોઈ દાખલ જ નથી કરતું। ચેક રિટર્નનો કાયદો આવ્યો ત્યારે લોકોને બહુ આનંદ થઈ ગયેલો કે હવે ચેક લીધો એટલે રૂપિયા આવી ગયા। હવે ચેક રિટર્નના કેસો 6-7-8 વર્ષે નીકળે છે અને જજ સાહેબ એમ કહે છે કે ભલે 3 લાખનો ચેક રિટર્ન થયો, હવે એ 1.25 લાખ રૂપિયા આપવાનું કહે છે તો લઈ લો, એની પાસે તો પૈસા જ નથી। હું એક કોઓપરેટિવ સોસાયટી ચલાવું છું અને મને કહેવા દો કે કોઓપરેટિવ સોસાયટીમાં જે લોકો લોન લઈ જાય છે અને ભરતા નથી ને એમની સામે જ્યારે દાવાદ ઊભી થાય છે ત્યારે એ એવરેજ ઓન એન્ડ એવરેજ 10-15 વર્ષનો સમય લે છે। કોઓપરેટિવ સોસાયટીઓ ઉઠી ગઈ, કોઓપરેટિવ બેંકો ઉઠી ગઈ, એનું મુખ્ય કારણ છે કે તમને પૈસા વસૂલવાના કોઈ પાવર જ નથી અને જેની પણ સામે તમે દાવાદ ઊભી કરો છો એ 30,000ની લોન લઈ ગયો હોય અને ચુકાદો આવે ત્યાં સુધી એના માટે 2-2.5 લાખ રૂપિયા ચડી જાય છે અને પછી અદાલતો એમ કહે છે કે આમાં કંઈક રાહત કરી આપો, 2 લાખ થઈ ગયા છે, તમે એને 1-1.5 લાખમાં કંઈક સમાધાન કરી આપો। તો એક સામાન્ય જેમાં એની 15 જગ્યાએ સહી છે એ ના પણ નથી કેતો કે હું લોન નથી લઈ ગયો, એ વકીલ નથી કરતો, સમજો, એ કશું જ નથી કરતો, એ આવતો જ નથી। જ્યારે તમે એને છેલ્લે ગેરજપ્તી લઈને જાઓ છો ત્યારે એ કોર્ટમાં આવે છે, નહીં તો આવતો જ નથી। એક તરફી કેસ ચલાવતા ચલાવતા જો તમને 10 વર્ષ થતા હોય અને તે 25-30 હજાર રૂપિયાની રકમ માટે, તો આ દેશ ક્યાં જઈ રહ્યો છે? એક બહુ જ્વલંત ઉદાહરણ નર્મદા બંધનું છે। થોડાક આંકડા કદાચ આમ તેમ ફેર હશે, બહુ વખત થયો રેફરન્સને કારણે, પણ કંઈક 1992ની આસપાસ મેઘા પાટકરે નર્મદા યોજના સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી વિસ્થાપિતોના નામે। એ અરજી દાખલ થઈ ગઈ અને મને હુકમ આપવામાં આવ્યો કે આ અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી ડેમની ઊંચાઈ નહીં વધારવી। હવે આ નર્મદા ડેમ કોઈ વ્યક્તિગત મિલકત નથી, કોઈ નાની જૂની વાત નથી, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ 4 રાજ્યોમાં 20 કરોડ લોકો રહે છે અને આ 20 કરોડ લોકોને નિતાંત ફાયદો થાય એવી યોજના હતી છે। ભારત સરકારના, ગુજરાત સરકારના, ચારેવ સરકારના અને લોકોના બોન્ડ બધું થઈને 2 ખરબ રૂપિયા આ યોજના પાછળ 92માં ખર્ચાઈ ચૂક્યા છે। આ યોજનામાં જે વિસ્થાપિતો થયા, આદિવાસી વિસ્થાપિતો થયા, કદાચ એમની સંખ્યા 10,000, 15,000, 25,000, 30,000 હશે। એમના વિસ્થાપિત એમને સ્થાપિત કરવામાં કદાચ થોડી ભૂલો થઈ હશે, પણ એ રકમ વિસ્થાપિતોને આપવાની થતી રકમ
કોઈ 100 કરોડ થી વધારે નહીં હોય. સર્વોચ્ચ અદાલતે ધાર્યું હોત તો ગુજરાત સરકારને, એકલી ગુજરાત સરકારને એમ કહ્યું હોત કે તમે 500 કરોડ 1000 કરોડ રૂપિયા અમારે ત્યાં જમા કરાવો, બાંધકામ ચાલુ રાખો, અને જો વિસ્થાપિતોને ન્યાય નહીં મળ્યો હોય તો આ રકમમાંથી અમે એ વિસ્થાપિતોને મદદ કરીશું. પણ કશું નહીં થયું. કેમ નહીં થયું ભગવાન જાણે, આપણે તો બહુ સામાન્ય માણસો છીએ. 1992 નો કેસ કે 93 નો કેસ, એકાદ વર્ષ આમ તેમ માફ કરજો, એ 2002માં એની પર સુનાવણી થઈ. 10 વર્ષ સુધી આ 20 કરોડ લોકોના ફાયદાની અને ભારત અને ગુજરાત સરકાર અને વિશ્વ બેંકના 1 અબજ રૂપિયા જેની પર લાગ્યા છે, એ ડેમની, સરદાર સરોવર ડેમની સુનાવણી 10 વર્ષ સુધી ટળી ગઈ અને 2002માં ચુકાદો આવ્યો. થેન્ક્સ ગોડ કે આ ચુકાદો 10 વર્ષે આવી ગયો. પણ 10 વર્ષ સુધી દેશના 1 અબજ રૂપિયાની સંપત્તિ કંઈક 200-500 કરોડ રૂપિયાના ડિસ્પ્યુટને કારણે પડી રહે, એનું ડેવલપમેન્ટ ન થયું, અને એને કારણે કદાચ 100-200 કરોડ 500 કરોડની કોતાઈને કારણે સરકારોની આ ડેમ પર 1 અબજ રૂપિયાનો ખર્ચો વધી ગયો. હવે જ્યારે 20 કરોડ લોકોની જનતાનો પ્રશ્ન હોય અને આપણી અદાલતો 10 વર્ષ સુધી એને સાંભળવાનો સમય ન કાઢી શકતી હોય તો પછી મારા તમારા કેસની તો વાત જ ક્યાં કરવી. લોકો વર્ષો સુધી જેલોમાં, બિહારમાં એવા દાખલા છે કે રેલવેમાં વગર ટિકિટે પકડાયેલો માણસ 2-3-4-5 વર્ષે જેલમાંથી બહાર આવ્યો હોય અને પછી જો એને એવું ગોઠી જાય કે અહીં ખાવું પીવું રહેવું છે, ટાઈમસર બધું જ મળે છે, ઘરે જઈશ તો વધારે તકલીફ પડશે, એટલે એ ન જામીન આપે ન કશું જ આપે, પણ એ કેસ ન ચાલે. લોકો એટલા થાકી ગયા છે, નથી હવે કોઈ ચેક રિટર્નના કેસ કરતું, નથી હવે કોઈ સિવિલ સૂટ દાખલ કરતું જમીનો અને મિલકતો સિવાય, લેતી દેતીના, પ્રોમિસરી નોટના કોઈ કેસ જ ફાઇલ નથી થતા. લોકો એવું સમજે છે કે કોર્ટમાં જશો એટલે આ કેસો 15-15-20-20 વર્ષ સુધી ચાલવાના જ નથી. એક મજાની વાત બની, ભારત સરકારે એવું વિચાર્યું કે લેબર, આજે સિવિલ કોર્ટમાં ઇન્ડસ્ટ્રીયલ અને લેબરના જે કેસો ચાલે છે એ 3-4 વર્ષ સુધી નિકાલ નથી આવતો, એટલે કદાચ વર્ષ આમ તેમ હશે. પણ 74-75માં સરકારે કંઈક નિર્ણય કર્યો, 76માં કર્યો છે કે આ લેબરોના, એટલે કોઈ કામદારને કાઢી મૂક્યો છે, પૈસા બાકી છે, એને પગાર વધારો નથી આપતા, અન્યાય થાય છે, ફેક્ટરી એક્ટનો અમલ કરવામાં સરકારે કંઈક ઠાગા ઠૈયા કર્યા છે, આ બધા જ કેસો સિવિલ કોર્ટમાં આવતા હતા એને દૂર કરીને એમણે લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ શરૂ કરી. કારણ કે સિવિલ કોર્ટમાં 3-4 વર્ષ સુધી આ કેસોનો નિકાલ ન થાય તો ગરીબ કામદારો કરે શું, એટલે લેબર અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ શરૂ થઈ. મેં 1978માં જ્યારે મજૂર મહાજનમાં હું કામદાર આગેવાન તરીકે જોડાયો ત્યારે અમદાવાદમાં 2 ઇન્ડસ્ટ્રીયલ કોર્ટો અને 2 લેબર કોર્ટોથી શરૂઆત થયેલી, બહુ શરૂના દિવસો, અને હું પણ એ કોર્ટમાં જતો. એક ભારોડ સાહેબ કરીને અદ્ભુત જજ હતા, આજે પણ હું એમને અંજલિ આપું છું કે કામદારો માટે એમણે ખૂબ કામ કર્યું. પણ પછી દાડા એ આવ્યા કે દરેક જિલ્લે 5-5-7-7 ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ છે, 5-7 લેબર કોર્ટ છે, અને હવે ડિસમિસ થયેલા કામદારનો કેસ 10-12-15 વર્ષ સુધી ચાલવા પર જ નથી આવતો. સિવિલ કોર્ટમાંથી લેબર કોર્ટો એટલે જુદી કરી કે ત્યાં 3-4 વર્ષ લાગી જાય છે, આ ગરીબ કામદાર કરે શું. અને હવે પરિસ્થિતિ એ છે કે લેબર કોર્ટમાં, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં કેસો 10-12 વર્ષ સુધી ચાલતા જ નથી. તો આ દેશના નાગરિકો કરશે શું? તમે નાની જૂની કોઈ ફરિયાદ નોંધાવો છો, પોલીસ નોંધવા તૈયાર નથી, સાચી ફરિયાદ પણ નોંધવા તૈયાર નથી. અને ફરિયાદ નોંધે છે તો તમારી પાસેથી બી પૈસાની આશા રાખે છે. અને આ બધું થયા પછી
તમને જ્યારે એમ થાય છે કે મારે આ નીચલી કોર્ટે ના સાંભળ્યું, મને પોલીસ ના સાંભળ્યું, હું હાઈકોર્ટમાં જઉં, તો હાઈકોર્ટમાં પણ પછી તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, લોકો થાકી જાય છે. એક મારો જ કિસ્સો કહું કે મારી થોડીક જમીનો હતી મકરપુરાની આસપાસ, અને ભારત સરકારે 300 મીટરને બદલે 800 મીટર સુધી બાંધકામ નહીં કરવું, એરફોર્સ સ્ટેશન અને મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટની આજુબાજુ, એવો એક જ્યોર્જ ભંડારી સાહેબ ભક્તે સુધારો કર્યો, એને કારણે મારી જમીનો આ બધામાં આવી ગઈ અને હું એની પર કોઈ બાંધકામ ન કરી શકું. હવે ઇન ધ ફેક્ટ એવું થયેલું કે અમે અડધી અડધી સોસાયટીઓ બાંધી દીધી, મારા જેવા ઘણા બિલ્ડરો હતા, અને પછી આવી ગયું કે હવે તમે આને આગળ નહીં બાંધી શકો, તમારે અહીંયા આ રેસિડેન્શિયલ ઝોન નથી. હવે મજાની વસ્તુ એ હતી કે મારી જમીન વિન્ડસર બિસ્કિટના કારખાનાની સામેની બાજુ હતી. હવે મકરપુરા જે એરફોર્સ સ્ટેશન છે એની ને મારી વચ્ચે આખું ગામ મકરપુરા ગામ, અને મકરપુરા એરફોર્સ સ્ટેશનના તાર ઉપર લોકો કપડાં સૂકવીને ઝૂંપડા બાંધીને રહે, પણ એનો કોઈ વાંધો નહીં. આખું ગામ, વર્ષો જૂનું ગામ, એનો કોઈ વાંધો નહીં. પણ તમે હવે આટલું બધું 1-1.5 કિલોમીટરમાં વચ્ચે બધા જ ઘરો, લોકો રહે, વચ્ચેથી જ રસ્તા જાય, એરફોર્સ સ્ટેશનની વચ્ચેથી કોર્પોરેશનના રસ્તા જાય, એનો વાંધો નહીં. પણ દિલ્હીમાં બેઠા બેઠા ઓર્ડર થઈ ગયો કે 800 મીટર સુધી હવે આ બાંધકામ કરી શકાશે નહીં. અમે હાઈકોર્ટમાં ગયા, એટલી બધી તારીખો પડી, એટલી બધી તારીખો પડી, છેલ્લે એક રાઠોડ સાહેબ કરીને જજ પાસે આ મેટર આવી. એ એટલા બધા ખીજાયા સરકારી વકીલ સામે કે તમે શું માંડ્યું છે, જ્યારે આ લોકો સોગંદનામા પર કહી રહ્યા છે કે વચ્ચે 1 લાખ લોકો રહે છે, 20-25 હજાર ઘર ચારે બાજુ છે, અને પછી તમે એમ કહો છો કે એના પછી નહીં બાંધવાનું. એટલે સરકારી વકીલે એમ કીધું કે સાહેબ મારે તપાસ કરવી પડશે આ બાબતમાં, મને કંઈ ખબર, એટલે કે તમે આ તારીખ આપું છું, તમે એ તારીખે જે કંઈ કહેવાનું એ કહી દો, અધરવાઇઝ આઈ વિલ પાસ ધ ઓર્ડર. જ્યારે વચ્ચે 2 લાખ લોકો રહે છે, સરકારી રોડો એમની વચ્ચેથી જાય છે, ત્યારે આવો કાયદો કેવી રીતે કરી શકે, અને એની કોઈ સુનાવણી નથી કરી, આ કાયદો સુધાર્યો એની કોઈ પબ્લિક હિયરિંગ. અમારી બધી વાત જજ સાહેબે સ્વીકારી લીધી, અને સરકારી વકીલને એટલા બધા ફફડાવ્યા કે પૂછવાની વાત નહીં. અમને એટલો બધો આનંદ થઈ ગયો 3.5-4 વર્ષ પછી આ બાબત બની કે ચાલો હવે આ બધું છૂટું થશે. અને પછી 15 દિવસની તારીખ આપીને અમને કીધું કે યસ, હવે આ 15 દિવસની અમને મુદત આપું છું, અને આ કેસ હવે હું ડિસમિસ, હું આ કેસ એસેપ્ટ કરી લઈશ, તમારી તરફેણના ચુકાદો આપી દઈશ. આ બધી વાત થઈ 15 દિવસ પછી. એવો કમનસીબ દિવસ જ્યારે અમારી જજમેન્ટ હતું કોર્ટમાં, બહુ જ કમનસીબ દિવસ હશે અમારી બધાની જિંદગીનો. અમે સવારના પોરમાં ઘરેથી ગાડી લઈને 4-5 બિલ્ડરો નીકળ્યા, અને બહુ વહેલા નીકળી ગયેલા, થોડું અમદાવાદ કામ પણ હતું, તો અમે વિચાર્યું કે ભાઈ થોડા વહેલા જતા રહીએ. અમે વાસદ બ્રિજ ઉપર આવ્યા અને મેં મારી ક્યુરિયોસિટી પ્રમાણે એક છાપું ખરીદ્યું, અને છાપા પર મેઇન 8 કોલમમાં હેડલાઇન હતી કે કાશ્મીરના એરફોર્સ બેઝ ઉપર આતંકવાદી હુમલો. હું વકીલ પણ ખરો અને થોડો કાયદાનો જાણકાર પણ ખરો, મારા આંખમાં પાણી આવી ગયા. મેં કીધું કે આજે આપણે હારવા માટે જઈ રહ્યા છીએ. અરે બધા મારા મિત્રો કે જીતુભાઈ જજે આટલું બધું કીધું છે, અને સાચું કહું છું. ત્યાં અમે કોર્ટમાં ગયા, સાહેબ પણ છાપું વાંચીને આવેલા કે એરફોર્સ સ્ટેશન પર હુમલો. હવે જ્યારે આ કેસ નીકળ્યો, હવે આખા આમાં આખી વાત બદલાઈ ગઈ. એક આગલી તારીખે એમ કહેતા હતા કે આ ઇલીગલ છે, કોઈને સાંભળ્યા નથી, આ વચ્ચે આટલા બધા લાખો માણસો રહેતા હોય ત્યારે એના પછી આવો કાયદો એન્ફોર્સ કરવો ખોટું છે, બધું જ એ અમારી તરફેણમાં કહેલી. અને અમે જેવા કોર્ટમાં ગયા અને જેવો અમારી નામનો પોકાર થયો, સાહેબે અમને બધાને એટલા બધા ખખડાઈ નાખ્યા કે તમારો હક, તમારો ન્યાય, તમારી કાયદો કશું જ જોવા હું માગતો નથી. હું એવું નથી ઈચ્છતો કે ભવિષ્યમાં મકરપુરા એરફોર્સ સ્ટેશન પર આવા હુમલા થાય, હું તમારી અરજી કાઢી નાખું છું. પણ અમે તૈયારી કરીને ગયેલા, મેં મારા વકીલ પીબી મજમુનદાર, જે અત્યારે પોતે હાઈકોર્ટમાં જજ છે, એમને કહેલું કે સાહેબ આજે આ સાહેબ આપણી વિરુદ્ધ વિફરશે, એટલે અમે એક નવું
તર્ક લઈને ગયા કે સાહેબ આના માટેની ઓથોરિટી કલેક્ટર છે ડિસાઈડ કરવાની કે આ બરાબર બહાર પડ્યું છે, એનો અમલ થયો છે કે નહીં. એટલે અમે ખાલી એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ આ કલેક્ટરને રિફર કરી દો, ડિસમિસ ના કરશો. અમે કાયદો બતાડ્યો, સાહેબે કીધું સારું કલેક્ટરને રિફર કરું છું. બે વર્ષ કલેક્ટર પાસે પડ્યું રહ્યું. એટલે 6-7 વર્ષ સુધી અમારી લાખો રૂપિયાની પ્રોપર્ટી એમને એમ પડી રહી અને એટલા બધા ખર્ચા થઈ ગયા, બેહાલ થઈ ગયા અમે બધા. જે નફાના ધોરણ હતા એ બધા જ ધોવાઈ ગયા. અને છેલ્લે કરોડો રૂપિયા આપીને દિલ્હી પહોંચાડીને, આખા ભારતમાંથી બિલ્ડરોએ કરોડો રૂપિયા પહોંચાડ્યા ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસ સાહેબના રાજમાં આ કાયદો પાછો 300 મીટરનો કરવાની અમારી માગણી હતી કે ભાઈ 800 મીટર વધારી છે હદ, એ ખોટી છે, તમે જે હતી એ રહેવા દો. અને જ્યારે કરોડો રૂપિયા દિલ્હી પહોંચ્યા ત્યારે ભારત સરકારે જ્યોર્જ ફર્નાન્ડિસ સાહેબે એવો નિર્ણય લીધો કે આ 300 મીટર પણ નહીં રાખવાની, એટલે એરફોર્સ સ્ટેશનના તારને અડીને તમે બિલ્ડિંગ બાંધી શકો. તો આ દેશ છે, આ ન્યાય છે, આ કામગીરી છે. તો જ્યારે તમને ક્યાંય ન્યાય જ નથી મળતો, તમે કોર્ટોમાં ધક્કા ખાતા ફરો છો, એક નાનકડી અપીલ એમાં વર્ષો નીકળી જાય છે. તમે મકાન માલિક છો અને તમારો ભાડુઆત તમને સ્વેચ્છાએ ચાવી પાછી ના આપે તો તમે આ જીવન તમારા જીવનકાળ દરમિયાન મકાન પાછું મેળવી નથી શકતા. તો આ દેશમાં લોકો થાકી જાય છે, હારી જાય છે અને ન્યાય ક્યાંય મળતો નથી. અને એક કારણ એ પણ છે કે અદાલતોમાં જજોની સંખ્યા ઓછી છે. ગુજરાતની અંદર કોઈ જે જજોની મંજૂર થયેલી સંખ્યા છે એનાથી 2/3 જજોથી ગુજરાત હાઈકોર્ટ ચાલે છે. સુપ્રીમ કોર્ટની પણ આ સ્થિતિ છે, બધે જ જજોની તાણાતૂશ છે. તો મને એક વાત કહેવી છે, એક વકીલ તરીકે એક વાત કહેવી છે કે જો તમને જજો ન મળતા હોય તો શા માટે જજોને નિવૃત્ત કરો છો? ઉલટા જેમ વૃદ્ધ થાય છે, જેમ માણસ ઘરડો થાય છે, એમ એનામાં નૈતિકતા પણ વધે છે અને એનામાં કાયદાનું જ્ઞાન પણ વધે છે, સમજણ વધે છે. તો તમે શા માટે 58 વર્ષે, 60 વર્ષે કે સુપ્રીમ કોર્ટમાં 62-65 વર્ષે જજોને રિટાયર્ડ કરો છો? આ જીવન જજ રાખો ને. ઇંગ્લેન્ડમાં કાયદો છે કે જે જજ બન્યો એ મરે ત્યાં સુધી જજ તરીકે જીવી શકે, એને કોઈ રિટાયરમેન્ટ નહીં. ઇંગ્લેન્ડમાં એવું બને કે જજ સાહેબ એટલા બધા ઘરડા હોય કે એને બે જણા ગાડીમાંથી ઉચકીને ખુરશી પર બેસાડે ત્યારે જજ સાહેબ ખુરશી પર બેસી શકે. અને જજ સાહેબ ઘડપણને કારણે જ્યારે વકીલ દલીલ કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ઊંઘી પણ જાય, એટલે વકીલ સાહેબ પણ ઊભા રહે અથવા બેસી જાય, જજ સાહેબની ફરી આંખો ખુલે ત્યારે ફરી દલીલો શરૂ કરે. અને જજ સાહેબ બહુ જ નૈતિકતાપૂર્વક એમ કે મિસ્ટર સ્મિથ, તમે આટલું કહ્યું ત્યાં સુધીનું મેં સાંભળ્યું છે, માફ કરજો, તમે ત્યાંથી ફરી શરૂ કરો. પણ જજોને રિટાયર્ડ કરવામાં નથી આવતા. તો જ્યારે ભારતમાં જજોની આટલી બધી અછત છે તો શા માટે સારા સારા જજોને જ્યારે એ પરિપક્વતાની હદે પહોંચ્યા છે, 65 વર્ષે એમની પાસે કાયદાનું અગાધ જ્ઞાન છે, ત્યારે આપણે એમને રિટાયર કરી દઈએ છીએ? જજોને આજીવન કામ કરવા દો તો આ દેશમાં જજોની ખોટ નહીં પડે. પણ જે કરવું એ કરો, પણ આ જજ સાહેબો પર ચંપલ ન પડે એટલા માટે પણ કાયદામાં સુધારા કરો, દેશના લોકોને જલ્દી ન્યાય મળે એમ કરો. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.